करालम महाकाल कालम कृपालम गुणागार पारम तो सच्चिदानंद रूपाय विश्वोत्पत्यादि हेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वर्णिवेश पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनंदनमहं विचिन्तये। प्रेम से बोलो कृष्ण कन्हैया लाल की जय। श्री भागवत भगवान की जय। वसुदेव सुतं देवं कंसचाणूर्मर्दनम् देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं। મારું મનડું છે ગો વન રાવણ મારું છે મનડું ગો વન રાવણ મારા તનના પૂજ્ય બાપુ પધારા છે ગંગાદાસ બાપુ, આપણે તાળીઓથી એમનું સ્વાગત કરીએ। મારા તન તુલસીના વન મારા પ્રાણ હે મારા બિરાજતા શ્રીનાથજી मरा तने ना
तुलसी नवन मारा प्राण जीवन हे मारा दुखवन विराजता कृष्णनाथ जी यमुना जी वारी रे वारी मारा श्याम मोरारी हे मारा घट मा विराजता कृष्णनाथ जी यमुना जी मा प्रभु जी तो आठे समा केरी जाखी रे करूं हूं तो आठे समा केरी जाखी रे करूं मैं तो वल्लभ प्रभु मैं तो वल्लभ प्रभु जी ना की दाचे दर्शन मारू मोही दे दू हे मारा घट मा विराजता कृष्णनाथ जी यमुना जी मां प्रभु जी Gaga pa, 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 gaga pa
મિત્ર ક્લાસિકલ ની મજા છે. મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા નિત્ય કરતા શ્રીનાથજીને કાલા દેવાલા, નિત્ય કરતા શ્રીનાથજીને કાલા દેવાલા. મેં તો જીવન સફર હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમનાજી મા પ્રભુજી. મારા અંત સમય કરી સુણો રે રજી, મિત્રો આપણે અહીંયા છે બધી ધક્કો ખાતો છે, ખાલી ફરવા માટે નથી ખાતો સાહેબ. આટલી સરસ મજાની કથા જિગ્નેશ દાદાના મુખેથી. ખરેખર હું તો અમારા નિત્ય સ્વરૂપ સ્વામીજીને ઘણી વખત વાત કરું, મને વક્તા મારો બોલવાનો મારો વિષય નથી બાપુ, કેમ કે અમે કોક એમ કે ને કે 5-6 હજાર માણસ એમાં ગાઈ દો ગાઈ દેવાય, બોલવાનો અમારે છે ને હજી પ્રેક્ટિસ નથી. આવા સરસ મજાના વક્તા આપણી પાસે છે. આમ તમે લોકોએ કદાચ અનુભવ તો વારે વારે કર્યો હશે, મારી તો બાપુ બીજી જ કથા છે. પણ જ્યારે એમની કથાની વાણીમાં જે રસ વક્તાના લક્ષણમાં બોલવામાં જે રસ હોય છે ને, શાંત રસ છે, વીર રસ છે, ક્યારેક કરુણ રસ આવી જાય, ત્યારે સાહેબ મિત્રો એટલીસ્ટ એક વસ્તુ કહેવાની મન થાય કે જ્યારે એ જે આખો માહોલ બને છે, કોઈ પણ રસ હોય, અમારે હેમંતભાઈ સાધુ છે વાયોલિન છે, ભાઈ પ્રહરભાઈ તો જરાક આરામમાં છે, અતુલભાઈ ફ્લુટ આ અમારો સ્ટાફ, એટલે એક વખત આ સ્ટાફ માટે તો જરાક તાળી પાડી હોય એટલે મને જરાક મજા આવે. મારો ભાઈ દર્શન, આ દર્શનને લીધે હું અહીં જિગ્નેશ દાદામાં આવ્યો, અને અશ્વિન અમારો. આ લોકો માહોલ જે ક્રિએટ કરે ને ત્યારે સાહેબ આપણને એમથી જે કરુણ રસ ચાલતો હોય ને તો ખરેખર આંખમાં આંસુ આવી જાય છે. તો આ વક્તાના લક્ષણ છે. સારા વક્તા ખરેખર કોને કહેવાય, અને ઇફેક્ટ જે હું પોતે અનુભવ છું, મારી કથા મારા નિત્ય સ્વરૂપ સ્વામીજીની કથા વધારે હોય, પણ આ કથામાં જે વસ્તુ હું ત્યાં અનુભવું છું એ વસ્તુ હું અહીંયા પણ અનુભવું. તો આટલા સારા વક્તા મેળવે આપણે અહીં સુધી ધક્કો ખાધો હોય તો તમારે બધાને ગાવામાં વાંધો શું છે, બરાબર છે ને? મારો મૂળ કહેવાનો આટલું બધું ફરીને કહેવાનો ભાવાર્થ એટલો જ હતો કે મારી હારે તમે ગાઓ. મારી અંત સમય કેરી સુણો રે રજી, હે મારી અંત સમય કેરી સુણો રે રજી, કે જો શ્રીજી બાબા ચરણો માં દયા રે કરી, ને જો શ્રીજી બાબા ચરણો માં દયા રે કરી, મને તેરા એકવાર જોરદાર તાળીઓથી આપણે અમારા જિગ્નેશ દાદાને વધાવીએ.
मन तेरार यम केरा कदी न आवे मन तेरार यम केरा कदी न आवे अटला सरस मजाना वक्ता आपने मळ्या छे अने अहींया आवीने तमे तमारी जिंदगी पावन करो छो તો તેડા યમના નો આવે એની બદલે શું આવે મારો નાથ તેડાવે હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમનાજી આ Yeah.